અંબાજીમાંથી ફૂડ વિભાગે લીધેલા ઘીના સેમ્પલ ફેલ થયા છે. ભાદરવી મેળા અગાઉ ફૂડ વિભાગે સેમ્પલ લીધા. મોહિની કેટરર્સમાંથી આ ઘીના સેમ્પલ લેવાયા હતા. ફૂડ વિભાગે જે તે સમયે 180 ઘીના ડબ્બા સીઝ પણ કર્યા હતા. ઘીના સેમ્પલ પરીક્ષણ અર્થે મોકલાયા હતા, જે ફેલ થયા છે. મોહિની કેટરર્સ અંબાજી મંદિરના મોહન થાળનું આ પ્રસાદ બનાવે છે. સવાલ એ છે કે લાખો ભક્તોએ અહીંયા માતાજીના દર્શન કર્યા છે અને પછી પ્રસાદ લીધો છે, ઘરે લઈ ગયા છે, અને આ પરિસ્થિતિની વચ્ચે ફૂડ વિભાગ પણ શું કરી રહ્યું છે કે પહેલાં સેમ્પલ લઈ રહ્યું છે, 35-40 લાખ લોકો આવે છે, પ્રસાદ આરોગ્ય છે અને પછી સેમ્પલના પરિણામ આપે છે. તો અનેક સવાલો ફૂડ વિભાગ સામે પણ સવાલ ઊભા થઈ રહ્યા છે કે ફૂડ વિભાગ ઘીના સેમ્પલ લીધા છે, ફેલ થયા છે, પણ પહેલાં લીધા અને પ્રસાદ વેચાઈ ગયો, ત્યાર પછી પરીક્ષણનું પરિણામ આવે છે. તો અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે. લાખો કરોડો ભક્તોના શ્વાસ સાથે ચેડા કેમ? ઝી 24 કલાક સવાલ પૂછી રહ્યું છે. માતાજીના પ્રસાદમાં ભેળસેળ કરનારું પાપ કેમ? કોણ છે પાપીઓ? એમાં ભાદરવી પૂનમમાં દર વખતે ખૂબ મોટી સંખ્યામાં પ્રસાદ બનાવવાનું કામ હોય છે, તો મોટી સંખ્યામાં હ્યુજ ક્વોન્ટિટીમાં ઘીનું પણ એજન્સી પ્રોક્યોરમેન્ટ કરતી હોય છે. તો રાબેતા મુજબ 28 ઓગસ્ટના રોજ એનું સેમ્પલ લેવાયું હતું ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ દ્વારા, અને જે સેમ્પલ છે ફેલ થયું, તો આખો જથ્થો જે છે અમે સીલ કરી દીધું હતું અને એ પૈકીનું કોઈપણ ઘી અમે વાપરવા દીધું નહોતું. જિલ્લા પુરવઠા અધિકારીશ્રીની આખી ટીમ અમે પછી પ્રસાદની વ્યવસ્થા ઉપર લગાવી હતી. બનાસ ડેરીમાં અમે જાતે વાત કરીને ત્યાંથી ઘીની વ્યવસ્થા કરી હતી, અને આખા મેળા દરમિયાન જે પણ ઘી અને અન્ય ચીજવસ્તુઓ વપરાય છે એ ઉચ્ચ ગુણવત્તાવાળી અને સારી ક્વોલિટીવાળી છે. અમે પછી હવે નિયમ અનુસાર ફૂડ એન્ડ ડ્રગ્સવાળાએ જે પણ એક્શન એજન્સી ઉપર લેવાનું છે એ લોકો લઈ ગયા છે. લેબલ અમૂલનું હતું, પણ કદાચ ઘી અમૂલનું હતું કે નહીં એ હવે તપાસનો વિષય છે, પણ લેબલ અમૂલનું હતું. બીજા જે લોટ્સ હતા એ સરસ ડેરી, જે રાજસ્થાનની ડેરી છે, એનું પણ હતું. એમાં પણ સેમ્પલ લેવાયા હતા, એમાં પણ પ્રશ્નો આવ્યા હતા, અને 15 તારીખે વધારાના જે સેમ્પલ લેવાયા છે એ હજી એનો રિપોર્ટ આવવાનું બાકી છે. 35-40 લાખ મોટા ભાગે કરોડો ભક્તોની આસ્થા સાથે આ ચેડા છઈ રહ્યા છે. ઘીના સેમ્પલ પરીક્ષણ તે મોકલાયા, ફેલ થયા છે, પણ સવાલ છે ભાદરવી પૂનમનો મેળો આખા વિશ્વમાં સૌથી મોટો મેળો હોય છે, લાખો ભક્તો આવે છે. અલ્કેશ અમારી સાથે જોડાઈ ગયા. અલ્કેશ, એક તો પહેલા ફૂડ વિભાગ જે છે એ ટેસ્ટ કરે છે અને પરિણામ આપે છે કે જ્યારે ભક્તો આવે છે, 35-40 લાખ ભક્તોએ ત્યાં દર્શન કર્યા છે, એ લોકો પ્રસાદી લઈ ગયા છે, બધા આરોગી ગયા છે, અને પછી આ પરિણામ આવે છે. તો પહેલાં તો ફૂડ વિભાગ જિમ્મેદાર છે, પછી બીજા બધા કેટરર્સ ને બધા આવે છે. ભાઈ, તમારા પરિણામમાં આટલી બધી વાર કેમ લાગે છે? અહીંયા તો મોત પણ આવી શકે છે, તો આ એકબીજા પર ખોટો આપશે આમાં? જનક, વાત કરવામાં આવે તો વિશ્વવિખ્યાત માં અંબાના ધામમાં વર્ષે લાખો ભક્તો છે તે આવતા હોય છે અને માં અંબાના ચરણોમાં શીશ ઝુકાવ્યા બાદ છે માનો પ્રસાદ છે તે લેતા હોય છે. જો કે મોહિની કેટરર્સ નામની એક કંપની છે તેને માં અંબાના ધામમાં પ્રસાદ બનાવવાનું કામ છે તે મંદિર ટ્રસ્ટ દ્વારા આપવામાં આવ્યું છે. અને ભાદરવી પૂનમ પહેલા જ, એટલે કે 28 ઓગસ્ટના દિવસે બનાસકાંઠા ફૂડ વિભાગ દ્વારા આ કેટરર્સના જે ઘીના નમૂના હતા તે નમૂના લેવામાં આવ્યા હતા અને તેને પરીક્ષણ માટે મૂકવા આવ્યા હતા. અને 15 સપ્ટેમ્બરે આ તમામ જે નમૂના છે તે ફેલ થઈને આવ્યા હતા, તેને લઈને જિલ્લા કલેક્ટર તેમજ ફૂડ વિભાગ દ્વારા જે મોહિની કેટરર્સ છે તેના જે ઘીના 180 જેટલા ડબ્બા છે તેને સીઝ કરી દેવામાં આવ્યા હતા. અને ત્યારબાદ જિલ્લાનું પુરવઠા વિભાગ હતું તે મોહન થાળ જે બનતો હતો તેના પર ચાપતી નજર રાખીને ત્યાં જ બેઠું હતું તેવું કલેક્ટરનો દાવો છે. પરંતુ જે રીતે લાંબા સમયથી મોહિની કેટરર્સ છે તે માનો પ્રસાદ બનાવી રહી છે અને આ જે ડુપ્લિકેટ ઘી છે તે સામે આવ્યું છે તેને લઈને ક્યાંક ને ક્યાંક ભક્તોના આસ્થા સાથે ચેડા થયા હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. ભાદરવી પૂનમનો મહામેળો હતો જેમાં લાખો ભક્તો માં અંબાના ધામમાં આવ્યા હતા અને માતાજીના ચરણોમાં શીશ ઝુકાવીને પ્રસાદ પણ ખરીદ્યો હતો. જોકે કલેક્ટર દ્વારા કહેવામાં આવ્યું છે કે જે ઘીનું સેમ્પલ ફેલ થયું હતું ત્યારબાદ છે બનાસ ડેરી દ્વારા ઘી લાવવામાં આવ્યું હતું અને ત્યારબાદ જિલ્લા વહીવટી તંત્ર હતું ત્યાં બેઠું હતું.
ભક્તોને તમામ જે પ્રસાદ બન્યો હતો ભાદરી પૂનમનો ભક્તોને આપવા માટે તે ઉત્તમ પ્રકારનો બન્યો હતો અને તેમાં કોઈપણ પ્રકારની મિલાવટ છે તે થઈ ન હતી. પરંતુ જે રીતે આરોગ્ય વિભાગે નિયમિતપણે ચકાસણી કરવાની હોય છે અને નિયમિત આરોગ્ય વિભાગ ચકાસણી કરતું નથી, જેના કારણે જે પહેલા જે ભક્તો હતા તે ભક્તો પ્રસાદ લઈ ગયા તેનું શું, તે એક મોટો સવાલ થાય છે. જોકે આ જે ઘી હતું તે ઘીના ડબ્બા ઉપર અમૂલ બ્રાન્ડ ના લેબલ હતા, એટલે ક્યાંક ને ક્યાંક આ ડુપ્લિકેટ ઘી હોય તેવું પણ લાગી રહ્યું છે કે અમૂલ બ્રાન્ડનું ઘી છે અને તે ડુપ્લિકેટ બનતું હોય છે અને આજે મોહિની કેટર્સ દ્વારા તેને લાવવામાં આવતું હોય છે. તો બીજું જે ઘીનું લેબલ હતું તે રાજસ્થાનની સરસ જે ઘીની કંપની છે તેનું હતું, એટલે ક્યાંક ને ક્યાંક આ બંને જે સેમ્પલો લીધા હતા તે બંને બ્રાન્ડના ડુપ્લિકેટ સામે આવ્યા છે અને અખાત સાબિત થયા છે. તેને લઈને ક્યાંક ને ક્યાંક હાલ ભક્તોમાં ક્યાંક ને ક્યાંક કચવાટ જોવા મળી રહ્યું છે. પરંતુ જિલ્લા વહીવટીતંત્ર છે તે દાવો કરી રહ્યું છે કે જ્યારે ઘીના સેમ્પલ ફેલ થયા તે ભાદરી પૂનમ પહેલા થયા હતા અને ત્યારબાદ તમામ જે પ્રસાદ બન્યો હતો તે ખૂબ જ યોગ્ય અને ઉત્તમ પ્રકારનો બન્યો હતો, આરોગ્ય લાયક બન્યો હતો. તેના કારણે ભક્તોને કોઈ પણ પ્રકારની આસ્થાને ઠેસ પહોંચી નથી. પરંતુ હાલ તો જે જિલ્લા વહીવટી તંત્ર છે તે આ મોહિની કેટર્સ સામે કાર્યવાહી કરવાની માંગ પણ કરી રહી છે. પરંતુ ક્યાંક ને ક્યાંક જે રીતે આ ઘીના સેમ્પલ ફેલ થયા છે તેને લઈને જો અન્ય સામગ્રી હોય તે પણ ડુપ્લિકેટ હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે કે ન તો ફક્ત ઘી, કારણ કે લાખો જે માય ભક્તો આવતા હોય છે અને લાખો કિલો જે આ પ્રસાદ છે તે બનતો હોય છે, મોટી માત્રામાં પ્રસાદ બનતો હોય છે અને ક્યાંક ને ક્યાંક એના અંદર મિલાવટ પણ થતી હોય તે સ્પષ્ટપણે લાગી રહ્યું છે. મંદિર ટ્રસ્ટ દ્વારા આજે કેટરર્સ છે તે કંપનીને ઓર્ડર આપવામાં આવ્યો છે અને તેની ચકાસણી તે વારંવાર થતી નથી, જેના કારણે આ કિસ્સો છે તે સામે આવ્યો છે અને જેને લઈને ભક્તોની લાગણી છે તે દુભાઈ છે. અને હવે ભક્તો એક જ માંગ કરી રહ્યા છે કે ન ફક્ત ઘી પરંતુ અન્ય જે સામગ્રી છે તે પ્રસાદની અંદર નાખવામાં આવે છે, તમામે તમામ તેની રેગ્યુલર છે તેની ચકાસણી થાય ને જેના કારણે ભક્તોની આસ્થા સાથે કોઈ પણ પ્રકારનું ખિલવાડ ન થાય. જનક, બિલકુલ બિલકુલ આ ગંભીર વાત છે. અલ્કેશ, આપણી પાસે ફરીથી આવીશું. આ સૌથી મોટો સવાલ છે કે આખરે તમે ભક્તોની આસ્થા સાથે ચેડા કરી રહ્યા છો. હકીકત છે, પહેલા તો પ્રસાદ બંધ કરવાની વાત હતી, હવે તો આખા પ્રસાદમાં જ ઘી જે વપરાય છે એ જ તમે બોગસ ઘી, નકલી ઘી વાપરી રહ્યા છો. તમને સહેજ પણ જાતનું શરમ છે કે નહીં? તમે લાખો ભક્તોની આસ્થા સાથે ચેડા કરી રહ્યા છો, આખું તંત્ર જિમ્મેદાર છે આમાં. બધા જ લોકો શું ધ્યાન રાખી રહ્યા છે? શું આ એકવાર થયું છે કે આ વર્ષોથી આ જ પ્રકારની પેટર્ન પર કામ થઈ રહ્યું છે? આ સમગ્ર અમને કોંગ્રેસના મીડિયા પ્રભારી હેમાંગ રાવલ શું કહી રહ્યા છે પણ સાંભળી લઈએ. અંબાજી મંદિરની અંદર લાખો કરોડો ભક્તોની આસ્થા સાથે ઘણા સમયથી ચેડા થઈ રહ્યા હોય એમ લાગી રહ્યું છે. ભૂતકાળમાં મોંઠાર પ્રસાદ બંધ કરીને ચીકી પ્રસાદનો અવિચારી નિર્ણય હોય જે પાછળથી પાછો ખેંચવો પડ્યો, VIPના દર્શન 5,000 રૂપિયા આપીને કરાવાતા હોય જે પણ પાછળથી પાછા ખેંચવા પડ્યા. હવે આ મોંઠારનો પ્રસાદ છે એ પ્રસાદની અંદર જે મોહિની કેટરર્સ આનો કોન્ટ્રાક્ટ ધરાવે છે એના ઘીના નમૂના ફેલ ગયા છે, અને એના ઘીના નમૂના ફેલ ગયા છે એનો મતલબ એમ થયો કે લાખો કરોડો આસ્થા ધરાવનાર લોકોએ જ્યારે આ પ્રસાદ ખાધો એ પ્રસાદમાં એમની આસ્થા જોડે તો ચેડા થયા જ છે, પરંતુ સાથે સાથે એમના સ્વાસ્થ્ય જોડે પણ ચેડા થયા છે. આ કેટરર્સ જે છે એ સૂત્રોને જાણ મુજબ, જે જાણ થઈ છે મુજબ, IRCTCમાં પણ કોન્ટ્રાક્ટ ધરાવે છે અને ગુજરાત સરકારના ગુજરાત ભવનની અંદર પણ આ જ કેટરર્સનો કોન્ટ્રાક્ટ છે. આ કેટરર્સ જે છે એ સૂત્રોને જાણ મુજબ, જે જાણ થઈ છે મુજબ, IRCTCમાં પણ કોન્ટ્રાક્ટ ધરાવે છે અને ગુજરાત સરકારના ગુજરાત ભવનની અંદર પણ આ જ કેટરર્સનો કોન્ટ્રાક્ટ છે. તો કોણ એવા નેતા અને કોણ એવા મોટા મંત્રી સંત્રી છે કે જેના આના ઉપર આશીર્વાદ છે અને આ કેટરર્સને તો તાત્કાલિક રીતે સસ્પેન્ડ કરીને એની ધરપકડ કરવી જોઈએ અને સાથે સાથે આના સંપૂર્ણ જવાબદાર જો હોય તો અંબાજી મંદિરના વહીવટદાર શ્રી છે. અંબાજી મંદિરના વહીવટદાર શ્રીએ આવા પ્રકારની પોલમપોલ જે ચાલવા દીધી એ પણ એક દુઃખદ બાબત છે અને ગંભીર બાબત છે.